बच्चों बच्चों, आज हम पढ़ेंगे कक्षा 4 पाठ्य पुस्तक गुजराती, जिसका नाम है पतरंगो। तो सभी बच्चों अपने अपने पाठ्य पुस्तक निकाल दें। सभी बच्चों ने अपने अपनी पाठ्य पुस्तक निकाल दी, तो चलो अब हम देखते हैं। आपणे पहेलू जोईशुं, तमे शुं खाशो, तेमां एक सरस मजानुं गीत छे। तो हवे जोईए, एक कबूतर अने पतंगियो बनी गया दोस्तार, आहा बनी गया दोस्तार, अहीं तहीं ये उड़वा माटे टीप टप तैयार, ओहो टीप टप तैयार, चकलो चकली आखो डाडो उड़ता फर फर, आहा उड़ता फर फर, चटपट सुगरी नासपन माँ वांदरा भाईनू घर, ओहो वांदरा भाईनू घर, वांदरा तोरी बदला डारे करती बाहो, आहा करती हो पाहो, कोमली मरगी काम करे छे केवी चुपा चुप, ओहो केवी चुपा चुप, बिल्लू नी बिल्लीए पगमा बांध्या छे घुंगरू, आहा बांध्या छे घुंगरू, उंदर घुसफुस करता जादू करी गयो झुमरू, ओहो जादू करी गयो झुमरू। तो चलो हवे आपणे आ गीतने समझिए। तो के एक कबूतर अने पतंगियो बने दोस्त थई जाय छे, कोना वच्चे दोस्ती थई जाय छे? तो के कबूतर अने पतंगियो बने वच्चे दोस्ती थई जाय छे। पछी शुं थाय छे? तो के अहीं तहीं उड़वा माटे टीप टॉप तैयार थई जाय छे। कोण उड़वा माटे टीप टॉप तैयार थई जाय छे? तो के कबूतर अने पतंगियो बने वच्चे दोस्ती थई जाय छे, एटला माटे तेओ उड़वा माटे सरस तैयार थई जाय छे। आगळ जोईए, चकलो चकली आखो डाडो उड़ता फर फर, आहा उड़ता फर फर। हवे चकलो अने चकली शुं करे छे? तो आपणे जोईए तो आखो दिवस आकाશમાં ઉડ્યા જ કરતા હોય છે, ઉડતા હોય છે ને? હા, તો તેઓ ચકલો અને ચકલી આખો દિવસ આકાશમાં ઉડ્યા કરે છે। અહીંયા ડાડો એટલે કે દિવસ, તેઓ કેટલા ઉડે છે? એટલે કે ફરર ફર કરતા આખો દિવસ ઉડ્યા કરે છે। પછી આગળ જોઈએ તો કે ચટપટ સુગરીના સપનામાં વાંદરાભાઈનું ઘર, ઓહો વાંદરાભાઈનું ઘર। હવે અહીંયા ચટપટ નામની જે સુગરી છે ને, એને સપનું આવે છે, અને સપનામાં કોનું ઘર દેખાય છે? તો કે સપનામાં વાંદરાભાઈનું ઘર દેખાય છે। હવે આગળ જોઈએ તો કે વાંદરા તોરી વડલા ડારે કરતી હુપા હુપ, આહા કરતી હુપા હુપ। હવે વાંદરા તોરી એટલે કે વાંદરાઓનું જૂઠ, તે શું કરે છે? વડલા ડારે એક ડારથી બીજા ડારે કૂદ્યા જ કરે છે, આપણે જોઈએ છે ને? તો કે વાંદરા શું કરતા હોય? તો કે એક ડારથી બીજા ડારે કુડાકડા માર્યા કરે, હુપા હુપ કર્યા કરતા હોય છે। હવે આગળ જોઈએ તો કે કોમડી મરઘી કામ કરે છે કેવી ચૂપાચૂપ, ઓહો કેવી ચૂપાચૂપ। હવે અહીંયા કોમડી નામની જે મરઘી છે, તે શું કરે છે? ચૂપચાપ પોતાનું કામ કરે છે, જમીન પર જે અનાજના દાણા પડ્યા છે તેને ચૂપચાપ તે ખાયા કરે છે। આગળ જોઈએ તો કે બિલ્લુની બિલ્લીએ પગમાં બાંધ્યા છે ઘૂંઘરું, આહા બાંધ્યા છે ઘૂંઘરું, એટલે બિલ્લુએ બિલાડી પાડી છે અને એના પગમાં શું કર્યા છે? ઘૂંઘરું બાંધ્યા છે। કોણે ઘૂંઘરું બાંધ્યા છે? તો કે બિલ્લુએ। કોના પગમાં? તો કે બિલાડીના પગમાં ઘૂંઘરું બાંધ્યા છે। હવે આપણે આગળ જોઈએ તો કે ઉંદર ઘૂસફૂસ કરતા જાદુ કરી ગયો ઝુમરું, ઓહો જાદુ કરી ગયો ઝુમરું। ઘૂસફૂસ એટલે અંદરો અંદર વાત કરવાની, ઉંદર શું કરે છે? અંદરો અંદર વાત કરતા હોય ત્યારે ઝુમડું નામનો જાદુગર શું કરે છે? જાદુ કરીને જતો રહે છે। અહીંયા ઝુમડું એટલે કે એક જાદુગર વાળાનું નામ, તે શું કરે? જાદુ કરીને જતો રહે છે, પણ ઉંદર અંદર અંદર ઘૂસફૂસ કરતો હોય એટલે તે જોવા જાદુ જોવા મળતું નથી। ઓહો જાદુ કરી ગયો ઝુમડું એટલે કે ઝુમડું જાદુ કરીને જતો રહે છે, પણ ઉંદરને જાદુ જોવા મળતું નથી। હવે નીચે આવો બાળકો, તો કે બીજું ચિત્ર દોરવાનું છે તમારે। આ બોક્સ છે ને, તેમાં તમારે તમારી ટેક્સ્ટ બુકમાં શું કરવાનું છે?
ચિત્ર દોરવાનું છે. શાનું ચિત્ર દોરવાનું છે? કે તમારે આંખો બંધ કરી દેવાની. પછી આપણે જે ગીત ગાયું ને, જે ગીતમાં આપણે જે જોઈએ ને પાત્રો, જે પંખી આવ્યા, જેમ કે વાંદરો બી આવ્યો, તેવા કોઈ પણ તમને જે પણ દેખાય ને તેનું ચિત્ર અહીંયા તમારે દોરવાનું છે. પક્ષીનું દેખાય કે પછી વાંદરાભાઈનું દેખાય, કાં તો પછી ચકલીનું દેખાય, શું મરઘીનું દેખાય, જેનું પણ દેખાય તેનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. બરાબર? પહેલાં શું કરવાનું? આંખ બંધ કરવાની અને પછી ગીત ગાવાનું. અને ગીતમાં તમારે જે પણ કોઈનું પણ પાત્ર તમને દેખાય તેનું ચિત્ર પછી તમારે અહીંયા જાતે દોરવાનું છે. બરાબર? હવે જોઈએ તો કે તમે આ ચિત્ર દોરો, પછી તેનું ચિત્રનું તમારે વર્ણન કરવાનું અને પછી આ નીચે તમારે લખવાનું છે. કોને જોડે વર્ણન કરશો? તો કે તમે તમારા મમ્મી પપ્પા જોડે વર્ણન કરી શકો, કાં તો તમારા જે દોસ્તાર હોય તેને જોડે વર્ણન કરીને તમારે પછી આ લખવાનું છે. બરાબર? હવે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તા તો તમને બધાને ગમે છે ને? હા, તો ચાલો હવે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. જોઈએ તો કે એકલા એકલા જમવામાં સીમણન બકરીને મજા ન આવી. તેને થયું, ચાલ બધાને જમવા બોલાવું. હવે અહીંયા જોઈએ, સીમરન બકરી એટલે બકરીનું નામ છે સીમરન, એને એકલા એકલા જમવાની મજા ન આવી એટલે એને એવું થયું કે ચાલ બધા મારા દોસ્તોને હું બોલાવ. મયુરપુરીમાં તો આનંદ આનંદ થઈ ગયો. બધા બની ઠનીને ભેગા થવા લાગ્યા. તૈયાર થવામાં સવારનો નાસ્તો કરવાનું ભૂલી ગયા હતા. હવે જોઈએ તો કે મયુરપુરીમાં એકદમ આનંદ આનંદ થઈ ગયો, બધાને ખૂબ મજા પડી અને બધા બની ઠનીને ભેગા થવા લાગ્યા. બની ઠનીને એટલે બધા સરસ મજાના તૈયાર થાય છે. તૈયાર થવામાં તેઓ શું કરે છે? સવારનો નાસ્તો કરવાનું ભૂલી ગયા હતા. હવે આગળ જોઈએ તો કે બધાથી પહેલાં બાબુ કબૂતર છાનું માનું આવી ગયું. સૌથી પહેલાં કોણ આવે છે? તો કે બાબુ નામનું જે કબૂતર હતું એ છાનું માનું આવી જાય છે. લાલિયા વરદના ગાડામાં કોમડી મરઘી અને મીની બિલ્લી આવ્યા. હવે જોઈએ તો કે લાલિયા વરદના ગાડામાં કોણ આવે છે? તો કે કોમડી નામની મરઘી આવે છે અને મીની બિલ્લી નામની મીની બિલ્લી આવે છે. તેઓ ઢોલક પોટી બળિયા ભીમને પણ લાવ્યા હતા. આ બધા ક્યાં જાય છે? તો કે સિમરનના ઘરે જાય છે. બરાબર ને? હા. હવે આગળ જોઈએ તો કે ચટપટ સુગરી ખટપટ વાંદરાને શોધવામાં મોડી પડી. પણ ખટપટ તો લાલિયાના ગાંડા પાછળ લટકીને આવી ગયેલો. દીપુ શિયાળની ગુફા દૂર હતી એટલે એને વાર લાગી. તો કે જોઈએ તો કે ચટપટ સુગરી ખટપટ વાંદરાને શોધવામાં મોડી પડી. સુગરી વાંદરાને શોધવામાં મોડી પડે છે. પણ ખટપટ તો ખટપટ એટલે કે વાંદરો તો લાલિયાના ગાડામાં પાછળ લટકીને આવી ગયેલો. દીપુ શિયાળની ગુફા દૂર હતી એટલે એને વાર લાગી. હવે જે શિયાળ હતું, નામ હતું દીપુ, એની ગુફા ખૂબ દૂર હતી એટલે એને પેલી પાર્ટીમાં સિમરને જે પાર્ટી રાખી હતી એમાં એને જવાની વાર લાગે છે. બધા ડાઇનિંગ ટેબલ પર જમવા ગોઠવાયા. ભૂખ તો કકડીને લાગી હતી પણ સિમરન ભોજન પીરસે તો જમાય ને. હવે બધાને ભૂખ લાગી હતી પણ પેલી સિમરન નામની બકરી બધાને જમવાનું પીરસે તો જમાય ને, તો બધા ખાય ને. હા, હવે આપણે જોઈએ ત્યાં તો અમ્મન ચમ્મન ગુટ કે લગડું કટ્ટો ઝુમરું જોકર આવ્યો. હવે આ પાર્ટીમાં કોણ આવે છે? તો કે અમ્મન એક ઝુમરું નામનો જોકર આવે છે. લાડુનું નામ સાંભળી બધાને થયું હવે સિમરન ભોજન પીરસશે. પણ તેમ ન થયું. સિમીબાઈ તો હજુ પણ કોઈની રાહ જોતા હતા. હવે જ્યારે લાડુનું નામ આવ્યું ત્યારે બધાને શું લાગ્યું કે હવે અમને લાડુ જમવા મળશે. પણ એવું ન થયું. અહીંયા સિમીબાઈ એટલે કે સિમરન, સિમરન એટલે કોણ? તો કે બકરી. તે હજુ કોઈની રાહ જોતી હતી. અચાનક વેરી ગુડ વેરી ગુડ કરતું પતંગિયું આવ્યું ને બધાને કાને કાને ફરીને કેમ છો મજામાં કહી ગયું. શું છે? તો કે અચાનક એક વેરી ગુડ કરતું પતંગિયું આવ્યું છે અને બધાને કાને કાને ફરીને કેમ છો મજામાં છો ને એવું કહી જાય છે. હવે આગળ જોઈએ
सिमरन बोली, वाह बधा आवी गया। सांभळीने बधाने थयुं हवे जमवानुं मळशे। त्यां तो जुमड़ू ऊभो थयो। सिमरन शू कहे छे, बधा आवी गया छे ने? आवुं सांभळीने बधाने शू थाय छे के चालो हवे मने जमवानुं मळशे। त्यां जुमड़ू एटले पेलो जादूगर ऊभो थाय छे ने कहे छे, अम्मन चम्मन गुट के लड्डू, सिमरन बधाने रसोई पीरशुं। ભીમને થયું જીમડું બધી રસોઈ છૂમંતર કરી દેશે તો સિમરન કંઈ બોલે એ પહેલાં જીમડું કહે, ચટપટ ખટપટ લેશો શું? કોમડી લાલિયા મીના મીની બાય ટુ, પીરસી દઉં કે કરી દઉં છું? બધાએ એક શાંતિ બૂમ પાડી, ના જીમડું ના। પછી તો જીમડું હસતો જાય ને ચપટી વગાડતો જાય। જેમ ચપટી વાગે તેમ બધાની થાળીમાં ભોજન પીરસાતું જતું। આહા આહા આહા, હવે જીમડું નામનો જાદુગર હતો તે જેમ ચપટી વગાડે ને તેમ બધાના થાળીમાં ભોજન પીરસાઈ જતું, એટલે બધા ખૂબ જ સરસ ખુશ થઈ જતા અને કહેતા આહા આહા આહા। ચાલો બાળકો, હવે અહીંયા હું બોલું છું તે તમારે સાંભળવાનું છે અને તેની સાથે તમારે પણ બોલવાનું છે, બરાબર? પહેલી ચપટી એ પૂરણપોળી, તો તમારે શું કહેવાનું છે? આહા। બીજી ચપટી એ બટાકાવડા, આહા। ત્રીજી ચપટી એ ટામેટા સોસ, આહા। ચોથી ચપટી એ ચૂરમાના લડ્ડુ, આહા। પાંચમી ચપટી એ સમોસા, આહા। છઠ્ઠી ચપટી એ પેટીસ, આહા। હવે જોઈએ, મજા આવી ને? હા, તો તમારે ઘરે પણ તમારા જે દોસ્તો હોય તેની સાથે તમારે આવું કરવાનું છે। તમારે શું કરવાનું? પહેલી લીટી બોલવાની અને તમારા દોસ્તો પછી આહા આહા કરે તો તમને ખૂબ મજા આવે, બરાબર? હવે આપણે આગળ જોઈએ તો કે સાતમી ચપટીએ સિંહ આવ્યું। સાતમી ચપટીએ કોણ આવે છે? તો કે સિંહ આવે છે। બધાએ બૂમાબૂમ કરી મૂકી, ભાગો ભાગો નહીતર જિમ્મી સિંહ આપણો નાસ્તો કરી જશે, ભાગો ભાગો। ત્યાં સિંહનું નામ શું હતું? તો કે જિમ્મી। બધા શું કહે છે? ભાગો ભાગો નહીતર સિંહ આપણો નાસ્તો કરી જશે, એટલે આપણો શિકાર સિંહ કરી નાખશે, બરાબર ને? હવે આગળ જોઈએ, ઝુમરુએ આઠમી ચપટી વગાડી, બધા છૂ થઈ ગયા। બધા જ મયુરપુરીમાંથી પતરંગા પાકમાં આવી ગયા। શા માટે આવી જાય છે? તો કે ઝુમરુ સિંહ આવે છે ને ત્યાં, એટલામાં તે બધા જ છૂ થઈ જાય છે અને મયુરપુરીમાંથી તેઓ બધા પતરંગા પાકમાં આવી ગયા। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાતચીત જોઈએ, તેમાં પહેલું છે, બધાને કકડીને ભૂખ ક્યારે લાગી? બધાને કકડીને ભૂખ કેમ લાગી હતી? તો કે બધા જ પાર્ટીમાં જવાના હતા, આથી સરસ તૈયાર થતા હતા અને તૈયાર થવામાં ને થવામાં તેઓ નાસ્તો કરવાનું ભૂલી ગયા હતા, આથી બધાને કકડીને ભૂખ લાગી હતી। હવે બીજું જોઈએ, તમને કકડીને ભૂખ ક્યારે લાગે છે? મિત્રો, આ તો તમારે જાતે લખવાનું, જાતે કહેવાનું છે કે તમને ક્યારે કકડીને ભૂખ લાગે। તો કોઈને નિશાળેથી આવો ઘરે ત્યારે ભૂખ લાગતી હોય, તો કોઈને રમત રમીને પછી ઘરે આવો ત્યારે ભૂખ લાગતી હોય છે, લાગે છે ને? હા, તો હવે આપણે ત્રીજું જોઈએ, ભીમને શાની ચિંતા થઈ? તો કે આપણે જોયું તે પાર્ટીમાં ભીમ પણ આવ્યો હતો, હવે ભીમને શાની ચિંતા થાય છે? તો કે જે ઝુમરુ નામનો જાદુગર આવ્યો હતો ત્યાંથી ભીમને એવું થાય છે કે આ તો જાદુ કરે છે, આથી બધી જ જમવાની ડીશને જાદુથી છુપાવી દીધી તો અમે શું જમશું? આવી ચિંતા ભીમને થાય છે। સાતમી ચપટીએ સિંહ આવ્યો ત્યારે કોને બીક નહીં લાગી હોય? હવે આપણે જોઈએ ને, બધા જ ભાગી ગયા હતા, હવે એમાંથી કોણ એવું હશે કે એને બીક ન લાગી હોય? તો કે ઝુમરુ જાદુગરને। શાના કારણે? તો કે એ જાદુ જાણતો હતો, આથી ઝુમરુ નામનો જાદુગર હતો એને સિંહ આવવાથી બીક લાગતી નથી। હવે આગળ જોઈએ, તો કે જિમ્મી સિંહ આવ્યો ત્યારે બધાએ બૂમાબૂમ શા માટે કરી? હવે સિંહ આવ્યો એટલે બધા ભાગવા માંડે છે, કારણ કે સિંહ બધાને મારી નાખશે અને એમને ખાઈ જશે, આથી એવો બધાને ડર છે, આથી બધા જ ભાગી જાય છે, બરાબર? હવે આપણે જોઈએ છઠ્ઠું, કહો।
મિત્રો, હવે આ છઠ્ઠું કહો છે ને એમાં શું કરવાનું છે? તમારે તમારી નોટબુકમાં એમના જાતે જવાબ લખવાના છે. તો કે તમને ન સમજ પડે તો તમારે તમારા મમ્મી પપ્પાની મદદ લેવાની છે. જેમ કે પહેલું, પાર્ટી ક્યારે ક્યારે રાખવામાં આવે છે, તો એનો જવાબ તમારે જાતે લખવાનો છે, બરાબર. બીજું, તમે ક્યારે પાર્ટીમાં ગયા છો, જો તમે ગયા હોય તો હા લખવાનું, ને ન ગયા હોય તો તમારે ના લખવાનું છે. પાર્ટીમાં તમને સૌથી વધારે શું ગમે છે? હવે તમે જો કોઈ પાર્ટીમાં ગયા હોય ત્યારે તમને શું ગમ્યું હોય, કે તમે ક્યારે પાર્ટી રાખવા માંગતા હોય ત્યારે તમે શું રાખો, તમને શું ગમે એવું, કે તે તમારી પાર્ટીમાં તમે રાખવા માંગતા હોય તે તમારે લખવાનું છે, બરાબર. તમે ગયા હોય તેવી પાર્ટી વિશે કહો. તો અહીંયા કહો છે તે તમારે તમારે જાતે તમારી નોટબુકમાં લખવાનું છે, બરાબર. હવે આગળ જોઈએ 7મું, કહો અને લખો. અહીંયા જે બોક્સ છે ને, હા, તેમાં તમારે લખવાનું છે તમારી જે ટેક્સ્ટ બુક છે ને તેમાં. પહેલું જોઈએ, પાર્ટીમાં રમી શકાય એવી રમતો. હવે કોઈ પાર્ટી હોય તેમાં કેવી કેવી રમતો રમી શકાય છે? તો કે અંતાક્ષરી રમી શકાય, કેરમ રમી શકાય, રમી શકાય ને, હા, તો કે સંગીત ખુરશી પણ રમી શકાય. તો તમારે લખવાનું છે, એવું નહીં કે આ ત્રણ, તમને પણ જે ખબર હોય તે પણ તમે લખી શકો છો. તમે પાર્ટીમાં દોસ્તારને શું જમાડશો? હવે તમારા ઘરે કદી પાર્ટી રાખો ત્યારે તમે તમારા દોસ્તારને શું જમાડશો? તો કે લાડુ, જલેબી, સમોસા જમાડશો ને, હા, તો તમારે લખવાનું છે. તમારે જે જમાડવું હોય તે તમારે અહીંયા આ બોક્સમાં લખી દેવાનું, બરાબર. પાર્ટીમાં તમને શું શું જમવા મળે તો મજા પડે. હવે તમને શું ગમતું હોય, તમે પાર્ટીમાં જાઓ ત્યારે તમને શું શું જમવા મળે તો તમને મજા પડે તે તમારે લખવાનું છે. જેમ કે તમને રસગુલ્લા ગમતા હોય તો તમારે અહીંયા રસગુલ્લા લખવાના, સમોસા ગમતા હોય તો સમોસા લખવાના, પેટીસ ગમતી હોય તો પેટીસ લખવાની, બરાબર. હા, હવે આગળ જોઈએ તો કે પાર્ટીમાં તમે કયું ગીત ગાશો, તમે પાર્ટીમાં જાઓ ત્યારે કયું ગીત ગાશો તે તમારે લખવાનું છે. જેમ કે કોઈની બર્થડે હોય તો આપણે ગાઈએ ને હેપી બર્થડે, હેપી બર્થડે, તે તમારે અહીંયા લખવાનું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ, ભોજન ઠાર. હવે તમારે આમાં શું કરવાનું છે? તો કે આ ઘરેથી હોમવર્ક કરવાનું છે. આ જે થાળમાં વાનગીઓ મૂકી છે માં અનેક વાનગીઓ મૂકી છે, તેમાંથી તમારે પસંદ કરીને આ જે નીચેના કોઠા છે ને, ખૂબ જ ભાવે, ઓછું ભાવે, સાવ ન ભાવે, તે તમારે ઘરેથી કરવાનું છે, બરાબર. જેમ કે તમને ખીચડી, તો ખીચડી સૌથી વધારે ભાવતી હોય તો તમારે લખવાનું ખૂબ જ ભાવે, બરાબર. હવે છે બીજું, તો કે ચાટ, ચાટ તમને ઓછી ભાવતી હોય તો તમારે અહીંયા ઓછું ભાવે એમાં લખવાનું. પછી રોટલો, તો રોટલો તમને ભાવતો જ ન હોય તો તમારે અહીંયા રોટલો લખવાનું, સૌનો ભાવે એમાં. તો અમારે જાતે લખવાનું છે, એવું નહીં કે આ જ વાનગી, અમારે જે પણ વાનગી તમને જે નહીં ગમતી હોય, ન ભાવતી હોય, તેઓ ન ભાવે તેમાં લખવાનું. ઓછી ભાવતી હોય તો ઓછી ભાવેનું કોષ્ટક છે ને એમાં લખવાનું, અને ખૂબ જ ભાવતી હોય તો આ જે પહેલું છે ને, ખૂબ જ ભાવે, તે કોષ્ટકમાં લખવાનું. હવે બાળ મિત્રો, હવે આગળનું આપણે પાઠ 2માં જોઈશું, બરાબર, ભાગ 2માં જોઈશું.